નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું વનરાજ ગોસાઈ આપને એસપીસીસી ભણાવી રહ્યો છું. એસપીસીસીમાં આપણે પાઠ પહેલો જે માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિઓમાં આપણે આગલા વિડીયોમાં મૌખિક માહિતી સંચાર વિશે વાત કરેલી, એના ફાયદા મર્યાદા જોયેલા. હવે આપણે આ વિડીયોમાં લેખિત માહિતી સંચારના ફાયદા અને મર્યાદા જોવાની છે. બરાબર, તો ચાલુ કરી દઈએ આપણે. બરાબર, સૌ પ્રથમ પેલો ફાયદો, પેલા ફાયદા આપણે જોઈ લઈએ. બરાબર, નવ ફાયદા છે લેખિત માહિતી સંચારના. એમાં પેલો ફાયદો છે સ્થળ કાળના બંધન વગર શક્ય. બરાબર, લેખિત માહિતી સંચારમાં સ્થળ કાળનું બંધન હોતું નથી. ગમે ત્યારે તમારી પાસે કાગળ પેન છે તો તમે લખીને માહિતી સંચાર કરી શકો છો. બરાબર, હવે તો તમે પત્ર કોઈ પણ જગ્યાએ લખી શકો છો. બરાબર, આપણા નજીકના કોઈ શહેરમાં ગામડામાં પત્ર મોકલી શકો છો, બીજા રાજ્યમાં મોકલી શકો, અને કદાચ વિદેશ પત્ર મોકલવો હોય તો મોકલી શકાય. એટલે સ્થળ કાળનું કોઈ બંધન નથી. બીજું, ખર્ચાળ પણ નથી. માત્ર કાગળ, જે 50 પૈસા રૂપિયાનો કાગળ આવે અને 1-2 રૂપિયાની પેન હોય તમારી પાસે, ટૂંકમાં 5 રૂપિયાથી ઓછી કિંમતમાં, એટલે એવું બધું કંઈ ખર્ચાળ ન કહેવાય. બરાબર, એટલે માહિતી સંચાર થઈ શકે છે. આ સિવાય તમારે પત્ર લખવો હોય તો 5 રૂપિયાનું જે કવર આવે પોસ્ટ ઓફિસનું, એમાં કવરમાં નાખીને તમે કોઈ પણ વ્યક્તિને પોસ્ટ કરી શકો છો. એટલે એવી બધી ખર્ચાળ પ્રક્રિયા નથી. બરાબર, ત્રીજું છે ક્રમબદ્ધ જાળવણી તથા સાચવણી શક્ય બને છે. બરાબર, ધંધામાં ઘણા બધા પત્ર આવતા હોય છે અને ઘણા બધા પત્ર લખવાના થતા હોય છે. બરાબર, તો આ બધા પત્ર છે એને ફાઇલ કરી શકાય છે, સાચવી શકાય છે. બરાબર, તમે તમારા દાદા કે દાદીને પૂછી જોજો. જૂના સમયમાં જો નળિયાવાળા મકાન હતા અને જે ફળિયું છે, ફળિયાની આગળ ઓસરી તો કે ઝારીવારી, જે વાંસની પટ્ટીની ઝારીવારી ઓસરી હોય, અને ઓસરીમાં તો કે એક ફળિયો હોય, એ સ્થળિયામાં તો કે જેટલી ટપાલું આવે, પેલા તો શું હતું, મોબાઈલની કઈ હતું જ નહીં. બરાબર, તો એ સળિયામાં જેટલી ટપાલ આવે એ બધી ભરાવીને રાખવામાં આવતી, ટૂંકમાં સાચવવામાં આવતી. બરાબર, હવે એવું કોઈ કરતું નથી. પણ હવે તો કે ધંધામાં, બિઝનેસમાં જેટલા પત્ર આવતા હોય એ પત્રને ફાઇલ કરવામાં આવે છે, સાચવવામાં આવે છે. ટૂંકમાં એને સાચવ હોય તો આજે મૌખિક માહિતી સંચાર થયો તો એને તમે કઈ રીતે સાચવો? બરાબર, એ થઈ રહ્યો એટલે નાશ પામ્યો. પણ લેખિત વસ્તુ છે એની સાચવણી થઈ શકે છે. બરાબર, તમે દુકાનના હિસાબો લઈ ખાવ હોય તો હિસાબના ચોપડા છે એ વર્ષો વર્ષના તમે હાથવી શકો, એટલે જાળવણી શક્ય બને છે. ચોથું છે ગોઠવણી અને ટાંકવો શક્ય. બરાબર, ગોઠવણી કરી શકો. બરાબર, તમારે દુકાન છે, તમે 2010થી દુકાન નાખી છે, દુકાનના હિસાબો છે તમે વર્ષો વર્ષના હાથવી શકો. 2010ના હિસાબ, ડાયરી હોય, બિલ બુક હોય તો ખબર પડી જાય. બરાબર, 2010ના હિસાબ, 2011ના હિસાબ, 12ના હિસાબ, તો બધું તમે હાચવીને રાખી શકો છો. જે લોકો વકીલ છે, બરાબર, એની પાસે જે કેસ આવતા હોય એ કેસના બધા કાગળ ફાઇલ કરે છે, એ ફાઇલ છે એ પોતાની ઓફિસમાં હાચવી રાખે છે. બરાબર, તમે 5 વર્ષ પછી તમે એમ કહો સાહેબ 5 વર્ષ પહેલા મારો કેસ હતો, તો એ ફાઇલ કાઢીને તરત તમને બધું માહિતી આપે. બરાબર, સેમ વસ્તુ છે કે ભાઈ અદાલતમાં પણ તમારો કેસ ચાલ્યો હોય તો તમારા કાગળિયાથી બધા ફાઇલ થાય, અને રજિસ્ટ્રાર પાસે જાઓ અને એમ કહો કે ભાઈ આ તારીખે આ સાલમાં મારો કેસ હતો અને મારે જે ફાઇલ છે એ જોવી છે. બરાબર, તો રજિસ્ટ્રારને મળીને તમે એ ફાઇલ પાછી રિકવર કરી શકો છો, જોઈ શકો છો, ટૂંકમાં એ કાગળિયા સાચવી શકાય છે. બરાબર, તમે જુઓ કે જે આ જૂનું પુરાણું ખોદકામ થતું હોય, જૂના મંદિરો કે જૂનું ખોદકામ, જેમ કે આપણે સિંધુ ખીણની સંસ્કૃતિ છે, બરાબર, જેના જૂના ખોદકામમાંથી જે પત્ર મળી આવતા હોય કે પછી ઓલી ઝાડની છાલ ઉપર લખાણ મળી આવતું હોય, તો એ બધું લેખિત માહિતી સંચાર કહેવાય, એને સાચવી શકાય છે. પાંચમું છે કાયદાકીય દ્રષ્ટિએ અધિકૃત અને પુરાવા સ્વરૂપે ચાલે. બરાબર, તમે કોઈ સાથે પાર્ટનરશિપમાં ધંધો કર્યો. બરાબર, હવે પાર્ટનરશિપનું લખાણ કર્યું હોય કે તમે 8 લાખથી આમાં પાર્ટનર થયા છો અને આટલી મૂડી તમારી છે, 8% તમને નફો આપવાનો છે, અને જો સામેનો વ્યક્તિ તમને નફો ન આપે તો તમે કોર્ટમાં જઈને કેસ કરી શકો અને એ લેખિત લખાણ આપી શકો, ભાઈ જો મારે આની અરે પાર્ટનરશિપ છે, આ લોકો મને નફો નથી આપતા મારી સાથે, અને તો કોર્ટ છે એના વિરુદ્ધ તરત એક્શન લેશે
એટલે લેખિત માહિતી સંચાર છે એ ઉપયોગી છે. આજે તમે કોઈ પાસેથી જમીન લ્યો, મકાન લ્યો, તો એનો દસ્તાવેજ બને છે જે લેખિત હોય છે, બરાબર. હવે તમે કોઈ પાસે જમીન લ્યો અને મોઢે મોઢે એમ કહો તારી જમીન મારી, આલે આ પૈસા. હવે એ વ્યક્તિ એમ કે મેં તો જમીન વેચી જ નથી, તો કોર્ટમાં તમે જાશો તો એમ કે લાવો દસ્તાવેજ. એટલે લેખિત માહિતી સંચાર છે એ અધિકૃત છે અને પુરાવા રૂપે પણ ચાલે છે, બરાબર. છઠ્ઠું છે, રજૂઆતને સુધારી મઠારી અસરકારક અને ક્ષતિરહિત બનાવી શકાય છે, બરાબર. તમારે કોઈ જગ્યાએ ભાષણ આપવાનું હોય અને એનો વિષય તમને ખબર હોય તો તમે અગાઉથી એના વિશે લખી શકો છો. એકવાર વિચારી વિચારીને લખો, તમારું ભાષણ છે તૈયાર થાય, પછી તમે ભલે એને મૌખિક રીતે રજૂઆત કરો સ્ટેજ ઉપર જઈને, પણ એકવાર લખ્યું તો એમાં તમે સુધારા વધારા કરીને મઠારીને વ્યવસ્થિત તૈયાર કરીને પછી તમે સ્ટેજ ઉપર બોલશો તો વધુ સારું ભાષણ આપી શકશો. પણ એમનેમ જો ભાષણ દેવા જશો તો એમાં ભૂલો થઈ શકે, એમાં ક્ષતિ રહી જાય, બરાબર. એટલે ફેરફાર કરવા હોય તો થઈ શકે, સુધારવું હોય તો સુધારી શકાય, પણ એકવાર બોલાઈ ગયું પછી એને સુધારવું અઘરું છે. એટલે મૌખિક માહિતી સંચારમાં એકવાર બોલાઈ જાય પછી સુધારવું અઘરું, પણ આમાં લેખિતમાં સુધારો કરવો હોય તો થઈ શકે છે. સાતમું છે, ભૂલ અથવા ક્ષતિ રહી જાય તો જવાબદારી જે તે વ્યક્તિની કહેવાય, બરાબર. જે મકાનના જમીનના દસ્તાવેજ છે કે કોઈ અગત્યના કાગળ છે એમાં કોઈ જાતની ભૂલ રહેવી ન જોઈએ, બરાબર. તમે 10 લાખની જગ્યાએ 10 મીંડું ઓછું થઈ જાય, 10 લાખની જગ્યાએ 1 લાખનો દસ્તાવેજ બને તો પછી તમને ભવિષ્યમાં નડે, બરાબર. એટલે આવી કાંઈ ક્ષતિ ન રહી જાય, તો જો ક્ષતિ રહી જાય તો જે તે વ્યક્તિ જવાબદાર કહેવાય, એની જવાબદારી આવે. એટલે ધ્યાન રાખવું જોઈએ કે આવું ન બને. આઠમું છે, એક સૂત્રતા. બધું સમજી વિચારીને લખેલું હોવાથી આખા માહિતી સંચારની એક સૂત્રતા જળવાય છે. ટૂંકમાં તમારે જે કામ લેવું હોય એ વ્યવસ્થિત તમે લઈ શકો છો, એમાં જરાય અગવડતા કે ક્ષતિ રહી જતી નથી. નવમું છે, આગવી છાપ ઊભી કરે, બરાબર. લખાણ ઉપરથી, માણસના લખાણ ઉપરથી ખબર પડી જાય આ વ્યક્તિ કેટલો કલ્પનાશીલ છે, બરાબર. તમે જો અમુક કવિઓની કવિતાઓ બહુ સરસ હોય છે, અમુક જે લેખકોની વાર્તાઓ છે બહુ સુંદર હોય છે અને આપણને જકડી રાખે એવી હોય છે, બરાબર. તો એ એક કોઈ પણ વ્યક્તિની આગવી છાપ ઊભી કરે. તમે જુઓ કવિ કલાપીની જે કવિતાઓ છે એ બધી પ્રકૃતિ વિશેની હોય છે, બરાબર. તો એની એક આગવી છાપ ઊભી કરે, ભાઈ આની કવિતાઓ બધી પ્રકૃતિ વિશેની હોય છે. મીરાબાઈ ને નરસિંહ મહેતા, તો કે એના જે ભજનો છે, એની જે કવિતાઓ છે એ શ્રીકૃષ્ણ ઉપર જ હોય છે. એટલે એક આગવી છાપ ઊભી કરે, ભાઈ મીરાબાઈ નરસિંહ મહેતા તો શ્રીકૃષ્ણ ઉપર જ એની કાવ્ય હોય છે, બરાબર. તો આવી રીતે એક આગવી છાપ ઊભી થાય છે કે આની વસ્તુ આવી જ હોય, બરાબર. આપણે ફાયદા જોયા, હવે આપણે મર્યાદાઓ જોઈ લઈએ. જેમ લેખિત માહિતી સંચારના ફાયદા છે એમ નુકસાન પણ છે, મર્યાદાઓ પણ છે. પહેલું તો કે કાગળ સાધન ઉપકરણ વગર શક્ય નથી, બરાબર. લેખિત માહિતી સંચાર માટે તમારે કમસે કમ કાગળ ને પેન જોઈએ. જો આવી વસ્તુ તમારી પાસે નહીં હોય, કાગળ પેન ડાયરી બુક જોઈએ નહીં હોય, તો તમે લેખિત માહિતી સંચાર કરી શકશો નહીં, બરાબર. બીજું છે, જાળવણીની જવાબદારી ઊભી થાય છે, બરાબર. જે કાંઈ લેખિત લખાણ હોય છે, દાખલા તરીકે માનો કે ગાંધીજીએ પોતાની આત્મકથા લખી, તો એ પુસ્તક હજી હાચવી રાખવામાં આવ્યું છે, પણ એને હાચવવામાં તો કે ઘણી બધી મહેનત કરવી પડે. એને ટૂંકમાં કાળક્રમે એનો કાગળ નબળો થઈ જાય, ખરાબ થઈ જાય, તો એને હાચવવું અઘરું, બરાબર. તમે જુઓ 2500 વર્ષ પહેલાં જે ચાણક્યએ અર્થશાસ્ત્ર, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર નામનું પુસ્તક લખ્યું, બરાબર. તો આ પુસ્તક છે એ અત્યારે મળી આવ્યું, તો એ જે ઝાડની છાલ ઉપર ને એની ઉપર હોય તો એને હાચવવું અઘરું, કારણ કે જીવાત કીડાની ખાઈ જાય, ખરાબ થઈ જાય, બરાબર. તો જવાબદારી ઊભી થાય એને કઈ રીતે હાચવવું. ત્રીજું, માનવીય કલાકો માગી લે, વધુ સમય ખર્ચાઈ જાય. તમે વિચારી વિચારીને લખો છો, સમજી વિચારીને લખો છો, તો તમારો સમય વધારે બગડવાની શક્યતા છે. ટૂંકમાં તમારે બોલવામાં એટલી વાર ન લાગે જેટલી વાર તમે લખવામાં લાગે. જે લોકો તમારામાંથી વક્તૃત્વ સ્પર્ધામાં નિપુણ વિદ્યાર્થીઓ હશે એને ખબર હશે કે કોઈ પણ જગ્યાએ તમે સ્વામી વિવેકાનંદ વિશે બોલવાના હોય કે સરદાર પટેલ વિશે બોલવાના હોય
તો શું કરવું પડે, તમારે પહેલા આખું ભાષણ લખવું પડે. તો તમે જોજો, 2-3 દિવસથી તમે લખતા હશો, તૈયાર કરતા હશો, અને જ્યારે ભાષણ દેવાનું થાય ત્યારે 2-5 મિનિટમાં એ ભાષણ તમે આપી દેતા હોય છે, બરાબર. તો સામે તમે લખવામાં એમાં 2-3 દિવસ કાઢો છો કે શું લખવું શું ન લખવું, બરાબર. એટલે લેખિત માહિતી સંચારમાં સમય વધુ નીકળી જાય છે. ચોથું છે પરોક્ષ રૂપે પ્રતિભાવ વિલંબિત આવે, બરાબર. કોઈ વેપારીને તમે એમ કહો મારે આ વસ્તુ વિશેની માહિતી જોઈએ છે, તો એ લેખિતમાં તમે એને પત્ર લખો, પછી એ પત્ર લખે અને એ પત્ર તમારા સુધી પહોંચે, તો માહિતીમાં વાર લાગે. વળી તમે બીજી કંઈક માહિતી માંગો, વળી પત્ર લખે, તો બહુ વાર લાગે. પણ એની જગ્યાએ તમે ફોન કરીને બધું પૂછી લ્યો તો 2-5 મિનિટમાં પતી જાય. એટલે પ્રતિભાવ મળવામાં, ટૂંકમાં સામેની વ્યક્તિની સલાહ સૂચન મળવામાં વાર લાગી જાય. પાંચમું છે પૂર્ણતા વિશે પ્રશ્નો, બરાબર. તમે જે વસ્તુ લખેલી છે એ કેટલી વાસ્તવિક છે, કેટલી કાલ્પનિક છે, એના તમે અંદાજ લગાવી શકો નહીં. ઘણીવાર વસ્તુ ખોટી પણ નીકળે છે, બરાબર. છઠ્ઠું છે સમાજ, ભાષા તથા રજૂઆત, પકડ, સચોટતા ઉપર સફળતાનો આધાર. ઘણા બધા લેખક એવા હોય કે જે સાદી ભાષામાં પણ એકદમ કલાત્મક વસ્તુ લખી શકતા હોય, બરાબર. તમે જુઓ કે માનવીની ભવાઈ છે એકદમ સાદી ભાષામાં લખેલું વાર્તા છે, બરાબર. પણ પન્નાલાલ પટેલ, બરાબર, પન્નાલાલ પટેલ છે એ પોતે પણ ઓછું ભણેલા છે, પણ એની ભાષા એકદમ સાદી હોય, પણ છતાંય તમને એની વાર્તાઓ વાંચવી ગમશે. જ્યારે અમુક લેખકો છે એ બહુ ભણેલા હોય પણ એના શબ્દો એટલા ઊંચા અને ગૂઢ હોય કે ઘણીવાર આપણને આવા શબ્દો સમજાય નહીં, સમજવામાં તકલીફ પડે, બરાબર. તો માહિતી સંચાર બરાબર ન થાય. સાતમું છે પત્ર દ્વારા સમય તો માગે જ. તમે પત્ર દ્વારા તો કે સમય વધારે લાગે, પત્ર દ્વારા ક્યાંથી માહિતી મેળવો, વળી લખો, વળી મેળવો, તો ઘણો બધો સમય. પણ એની જગ્યાએ અગાઉ વાત કરીએ, ફોન ઉપર વાત થઈ જાય તો ઝડપથી માહિતી સંચાર થાય. આઠમું સાક્ષરતા, અક્ષરજ્ઞાન. લેખિત માહિતી માટે તો કે અક્ષરજ્ઞાન હોવું જરૂરી છે. તમને કોઈ પણ દુનિયાની કોઈ પણ ભાષા આવડતી હોવી જરૂરી છે, અને તો જ તમે માહિતી સંચાર, લેખિત માહિતી સંચાર થાય. પાછું સામેવાળો એ અક્ષરજ્ઞાન વાળો હોવો જોઈએ. તમે ભણેલા, સામેવાળો ભણેલો ન હોય તો એ તમારું વાંચી નહીં શકે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, આપણે લેખિત માહિતી સંચારની ફાયદા અને મર્યાદાઓ સમજાવી છે, બરાબર. હવે તમારે પ્રશ્નમાં પણ આ જ કરવાનું છે. જે પ્રશ્ન છે એનો જવાબ પણ એ જ લખવાનો છે, બરાબર. લેખિત માહિતી સંચારના ફાયદા અને મર્યાદા લખો. આ પ્રશ્ન છે ફેરબુકમાં લખી લેવાનો છે, તૈયાર કરવાનો છે, બરાબર છે. નમસ્કાર.